नमस्कार और रचना डीएनटीवी समाचार कक्ष में आप सबनो स्वागत करू छु। जो एक नजर आज ना मुख्य समाचार। शादी उत्सव या त्योहार, लिज्जत पापड़ हो हर बार, करम तुरम तुरम करम, मजेदार लिज्जतदार, सास स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वडोदरा मेडिकल कॉलेज ने एनेस्थेसिया विभाग ना बीजा वर्ष में अभ्यास करती विद्यार्थिनी अगम्य कारणोंसर आत्महत्या नो प्रयास करता एसएससी हॉस्पिटल खाते खसेड़ाता तबीबों द्वारा मृत जाहिर कराई। गत सांजे गोरवा रोड पर टनल खोद काम करता बे मजूरों दबाया, फायर ब्रिगेडे भारे जहमत बाद हेमखेम बाहर काढ़या। आरपीएफे फिल्मी ढबे नकली कुली ने झड़पी पाड़ो। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરની એસએસજી કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજની એનેસ્થેસિયા વિભાગની વિદ્યાર્થિની આજે આપઘાત કરતા ચકચાર મચવા પામી છે। પ્રાથમિક વિગતો અનુસાર શહેરની એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં અભ્યાસ કરતી હિરલબેન મનસુખભાઈ ઠુમ્મર ઉંમર વર્ષ 29 જે મેડિકલ હોસ્ટેલના રૂમ નંબર 15માં રહેતી હતી, તેણે આજરોજ પોતાના જ રૂમમાં કોઈ કારણોસર જાતે જ પોતાના હાથે પ્રોપોફોલનું ઇન્જેક્શન લગાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સત્તાધીશોને આ બાબતની જાણ થતાં સ્થળો પર દોડી આવીને સારવાર અર્થે ખસેડી હતી। બીજી તરફ વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે તેની વિગતો હજી બહાર આવી શકી નથી। આ સંદર્ભે સત્તાધીશોનો સંપર્ક કરતા ઘટના સંદર્ભે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। પ્રાથમિક તપાસમાં તેણે અંદાજે 12.5 કલાકે આ ઇન્જેક્શન લીધું હોવાનું સામે આવ્યું છે। આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીનો પરિવાર શહેરની નજીકમાં જ રહેતો હોવાથી તેમણે આ બાબતની જાણ થતાં એસએસજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। વિદ્યાર્થિનીની માતાએ હોસ્પિટલ કેમ્પસમાં રોકકળ કરી મૂકતા વાતાવરણ ગમગીન બની ગયું હતું, જ્યારે અન્ય લોકોએ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરજ પરના તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી। હિરલ ઠુમર કરીને જે તબીબી વિદ્યાર્થિની હતી એણે સુસાઇડ એટેમ્પ્ટ કર્યો છે, અને જે જ્યારે બારણું ખકડાવવામાં આવ્યું ત્યારે એણે બારણું ખોલેલું નહીં, અને જે ડૉક્ટરો હતા એમના જે મિત્રો હતા એમને ત્યાં જ એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી, પણ એમને બહુ વધારે પડતું ડોઝ લઈ લીધું એવું લાગે છે એ વખતે। સર, બનાવ કેટલા વાગ્યાનો છે અને અત્યારે સિચ્યુએશન શું છે વિદ્યાર્થીની? અત્યારે તો ડેડ છે। કારણ તો હવે તપાસ કરીશું, એમના સગાવાળા આવ્યા છે એટલે તપાસ થશે આગળ। કારણ એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થી સર, એમનું એવું કેવું છે કે એને લાસ્ટ યર એમડીની એક્ઝામ આપી હતી અને ફેલ થઈ હતી, આ વખતે પણ એને એ ટેન્શન હતું કે પરિવારજનો સાથે વાત થઈ છે, શું હતું રિઝલ્ટ, ક્યારે હતું એમનું એ રિઝલ્ટનું મને ખબર? ગોરવા રોડ ઉપર ટનલ ખોદતા બે મજૂરો દબાયા હતા। ગેંડા સર્કલથી ગોરવા તરફ જવાના રસ્તા પર હાલ અંડરગ્રાઉન્ડ ટનલ કામગીરી કરાઈ રહી છે। ગુરુવારે સાંજે 7 વાગ્યાના અરસામાં બે મજૂર અબ્દુલ અને સફી અસીમ ગોરવા પ્રાથમિક શાળા પાસે શાક માર્કેટની નજીક અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી કરી રહ્યા હતા। તેઓ 2x2નો ખાડો ખોદીને અંદર ઉતર્યા હતા ત્યારે અચાનક માટી ધસી પડતા તેઓ દટાઈ ગયા હતા, ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા। લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને હેમખેમ બહાર કાઢી લીધા હતા। કે
ગોરવા શાક માર્કેટ પાસે કોઈ પાઇપલાઇનનું એક્સિવેશન વર્ક ચાલે છે અને એમાં બે માણસ ફસાયા છે, એટલે તાત્કાલિક ઘટનાસ્થળ પર ટીપીતેર છાણી ફાયર સ્ટેશનના સ્ટાફ રેસ્ક્યુ વેન સાથે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળ પર આવ્યા બાદ જોવા મળ્યું હતું કે ઇમ્પ્રોપર શોરિંગ કરવાના કારણે એક્સિવેશન દરમિયાન એક સાઈડને માટીની ભેખડ ઘસી પડી હતી, જેની અંદર બે વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા. એકનું નામ છે સફી અસીમ અને બીજાનું નામ છે અબ્દુલભાઈ કરીને. બંનેની ઉંમર આશરે 30-32 વર્ષની વચ્ચે છે. એ બંને વ્યક્તિઓ ફસાયા એટલે આપણે આપણા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટની મદદથી એક્સિવેશન કરીને તેઓને બહાર કાઢ્યા છે. હાલમાં પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે કંઈ ભારે ઈજા નથી. આગળની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અત્યારે. સેફ્ટી પ્રિકોશન્સ લેવાયા હોત તો આ બનાવના બને. ચોરિંગ સ્થળ પર દેખાતું નથી માટે આ બાયપાસ કરેલી હોય એવું વસ્તુ લાગી રહી છે. આઈટીડીસી કંપની કરીને છે, આઈટીડીસી ઇન્ડિયા લિમિટેડ કરીને કંપની છે, પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એમનો સેફ્ટી ઓફિસર, એન્જિનિયર્સ અને સાઇટ એન્જિનિયર સ્થળ પર હાજર છે, એટલે એ લોકોની સાથે જ અત્યારે આગળની ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે આ બનાવનું એકચ્યુઅલી કારણ શું છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે નકલી કુલીની આરપીએફએ ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી. ગતરોજ રેલવે જનરલ મેનેજર સુરતથી વડોદરા સુપરવિઝનમાં હતા ત્યારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ખાતે બેઝ વગરનો કુલી જણાઈ આવતા આરપીએફનું ધ્યાન દોર્યું હતું. ત્યારે આરપીએફે કુલીનો પીછો કરતા પ્લેટફોર્મ પર ચોર પોલીસના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન પોલીસે કુલી ઉપર લાઠી ચાર્જ પણ કર્યો હતો અને કુલીને ઝડપી પાડ્યો હતો. વધુ વિગત રેલવે તંત્ર દ્વારા મીડિયાને અપાઈ હતી. જાણકારી નહીં હે TCO જો સરદાર જી થે ઉને મુજે પકડ કે દિયા બોલે ઇનકો ઓફિસ મે લે જાઓ તો મેર સે યે ભાગા ક્યા વજે ક્યા વજે તો મુજે ભી નહીં પતા થા જો TCO થે ઉને મુજે બોલા કે ભઈ ઇનકો પકડ કે અપને ઓફિસ મે લે જાઓ TCO ઓફિસ મે બસ ઇતની જાણકારી યે ભાગા આપકો કુછ ભી થોડા તો કોઈ પતા હોય કે અપને વાબે મારા દી ઉસકો આપને લાગી જશે ઉસકો કોણ થી વજે થી વજે થી ભાગા યે મેર સે હાથ સે શહેરમાં વધુ એક નવા વારસિયા પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી. શહેરનો ચોતરફ વ્યાપ વધ્યો છે. વસ્તી વધારો અને વ્યાપ વધતા સિટી પોલીસ સ્ટેશન અને હરણી પોલીસ સ્ટેશનના કેટલાક ભાગનું વિભાજન પોલીસ વિભાગ દ્વારા કરીને નવું વારસિયા પોલીસ સ્ટેશનની શરૂઆત કરાઈ છે. આજરોજ વડોદરા શહેર પોલીસના 21મા પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન કાર્યરત થયેલ છે. સરકારશ્રીના જાહેરનામા મુજબ સિટી પોલીસ સ્ટેશન અને બાપોદ પોલીસ સ્ટેશન એ બે પોલીસ સ્ટેશનના હદમાંથી આનો હદ નક્કી કરવામાં આવેલ છે. જે વારસિયા પોલીસ સ્ટેશન સિટીના જી ડિવિઝન અને ઝોન 4ની નીચે સાબા હેઠળ ફરજ બજાવશે અને જૂની જે આરટીઓની કોમ્પાઉન્ડ છે એમાં મહેરબાન કલેક્ટરશ્રીના હુકમથી જે પોલીસને જગ્યા મળેલ છે એની અંદર સુધારા વધારા કરીને પોલીસ સ્ટેશન ચાલુ કર્યું છે. આંતરિક વ્યવસ્થાથી અધિકારી માણસો મૂકેલ છે. આવનાર દિવસોમાં વધુ માણસો અધિકારીઓની વગેરેની ફાળવણી કરવામાં આવશે. પણ આજથી પોલીસ સ્ટેશન ચાલુ અને આજની એક ઉદઘાટન સમારંભ જે ઝોન 4 DCP શ્રી સજનસિંહ પરમારના આગેવાની હેઠળ એમના ટીમે જે કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમમાં આપણે આને પોલીસ સ્ટેશનને ખુલ્લું મુકાવે છે. ખાસ કરીને કયા કયા વિસ્તારને આવરી લેવામાં આવશે? આ પોલીસ સ્ટેશનની અંદર ગુના માટે કનેક્ટેડ એરિયાઝ અને કાયદા વ્યવસ્થા માટે કનેક્ટેડ એરિયાઝ પણ આવી જાય છે અને કહ્યું એ પ્રમાણે સિટી પોલીસ સ્ટેશનની અમુક વિસ્તારો એની અંદર હવે સમાવેશ થઈ જાય છે અને બાપોજી પણ. ભાઈની ગ્રામ પંચાયત કચેરી દ્વારા તાલુકા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
બાયલી ગામમાં છેલ્લા કેટલાક સમયથી દેશી વિદેશી દારૂનું વેચાણ ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યું છે, પરંતુ હાલ જે ઓછું થઈ ગયું છે પરંતુ બંધ થયું નથી. વિસ્તારના 15-20 વર્ષના બાળકો પણ દારૂના રવાળે ચડી ગયા છે. વિસ્તારના લોકો મોટા ભાગે દારૂના વ્યસની થવાથી છેલ્લા 2 વર્ષમાં આશરે 35-40 લોકોના મૃત્યુ થયા છે અને તેમના ઘર પરિવાર બેકાર થયા છે. ઉપરાંત આસપાસ આવેલ ફાર્મમાં પણ ખુલ્લેઆમ મહેફિલ જામી રહી છે. ગામે ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દારૂનું, દેશી અને વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને ખુલ્લેઆમ જુગાર પણ રમાય છે. એમાં અમે ઘણા વખતથી મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે, છતાં એનું કોઈ અમને પરિણામ મળ્યું નથી. એટલે અમે ના છૂટકે આજે સરપંચ અને ડેપ્યુટી સરપંચની આગેવાની હેઠળ અમે લોકો અમે આવેદનપત્ર આપવા માટે તાલુકા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને આજ રોજ અમે આ આવેદનપત્ર આપ્યું છે. ત્યાર પછી હવે આવેદનપત્ર આપ્યા પછી શું કાર્યવાહી થાય છે એમાં અમે એની રાહ જોઈ રહ્યા છે. પછી આગળની કાર્યવાહી શું કરવી એ અમે ડેપ્યુટી સરપંચ અને સરપંચની આગેવાની હેઠળ આગળની કામગીરી અમે કરવાના છે. ત્યારે બાયલી ગ્રામ પંચાયત કચેરી દ્વારા આવા ગોરખ ધંધા બંધ કરાવવા, સમાજને સુધારવાની આગામી પહેલ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પહેલી ગ્રામ પંચાયત સરપંચ તરીકે આજે પહેલી ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં દારૂ, દેશી દારૂ, વિદેશી દારૂ તથા જુગારના જે ચોરી છુપીથી જે જુગાર ચાલી રહ્યો છે તો એ બંધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે તાલુકા પોલીસ સ્ટેશને આવ્યા. શું કહેવું છે પોલીસનું કહેવું એવું છે કે અમે આમ તો સારી કામગીરી કરી રહ્યા છીએ, પરંતુ કાયદો અને વ્યવસ્થા વધુ કડક બને તે માટે આગામી દિવસોમાં પગલાં લઈશું. ભાઈલી ગામમાં કોણ દારૂનું વેચાણ કરી રહ્યું છે, કે રીતે કરી રહ્યું? નામ જોક તો ના કહી શકાય, પરંતુ ચોરી છુપીથી દારૂ ચાલી રહ્યો છે. થોડા દિવસો અગાઉ એક ઘટના બની હતી, તો એ બાબતે તાલુકા પોલીસે કેસ નોંધ કર્યો હતો. એની બાબતે આગામી એ લોકો શું પગલાં લીધા તે બાબતે મારી મારી પાસે પોલીસની કાર્યવાહીથી સંતોષ છે કે? અત્યાર સુધી તો સંતોષ છું, પણ હવે આજે આવેદનપત્ર આપ્યું છે અને એના પછી શું પગલાં લે છે એ એમ તો પછીથી જ કહી શકાય. શું સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમે જટિલ કેન્સર તેમજ હૃદયરોગની બીમારી ધરાવતા દર્દીઓની સફળ સર્જરી કરીને સ્વાસ્થ્યસભર ભેટ આપી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે વડોદરાની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમે જટિલ કેન્સર તેમજ હૃદયરોગની બીમારી ધરાવતા 3 દર્દીઓની સફળ સર્જરી કરી તેમને જીવનની અમૂલ્ય ભેટ આપી છે. ત્યારે આ જટિલ સર્જરી વિશેની માહિતી ડોક્ટર્સ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. આજે વર્લ્ડ કેન્સર ડેના ઇવનિંગ પર આગલા દિવસે બે મુખ્ય ઉદ્દેશ્ય છે. એક તો જે હોસ્પિટલ ફેસિલિટીઝ છે અને જે પ્રકારનું કામ થયું છે, બે સર્જરી જે અનોખી સિદ્ધિઓ આપણે ડૉક્ટર દીપાયનભાઈ અને ડૉક્ટર ગૌરવભાઈએ ગણાવી એ શોકેસ કરવાનું હતું કે કેન્સર માટે આટલી ખરાબ બીમારી અને આટલો જટિલ ઈલાજ અહીંયા થઈ શકે છે. અને જે ડૉક્ટરની બાકીના જે નોન ઓન્કોલોજી ડૉક્ટર્સની બી જે ટીમ છે જેની અમને સહાય મળી રહી છે આ સ્ટર્લિંગ હોસ્પિટલમાં. અને બીજી વસ્તુ એક એનાઉન્સમેન્ટ એ આપવાની હતી કે ટૂંક સમયમાં જ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ આખી નવી અદ્યતન ફેસિલિટી સાથે આવી રહી છે, લેટેસ્ટ ફેસિલિટી સાથે, જે અત્યાર સુધી બરોડા શહેરમાં નથી, જેવી કે બ્રેકીથેરાપી છે, લેટેસ્ટ મેમોગ્રાફી મશીન છે, લેટેસ્ટ લિનિયર એક્સેલેટર મશીન છે. એટલે એક વિગત આપવાની હતી અમારા તરફથી. ગતરોજ શહેરમાં 800 કિલોમીટરની સફર કરીને આવેલ વિશ્વની સૌથી મોટી બડા ગણેશની મૂર્તિ જાગન્નાથ મંદિરમાં મુકાશે. વડોદરામાં બિરાજમાન નવનાથ મહાદેવ પૈકીના સૌથી પ્રાચીન જાગન્નાથ મહાદેવ મંદિરમાં પ્રાંગણમાં 11 ફૂટ ઊંચી બડા ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે. ગણેશજીની મૂર્તિ શુક્રવારે સવારે જાગન્નાથ મહાદેવ મંદિરના પરિસરમાં લાવ્યા બાદ તેના નિયત સ્થળે મૂકીને તારીખ 8 ફેબ્રુઆરીએ મૂર્તિની વિધિવત સ્થાપના કરાશે. બડા ગણેશની મૂર્તિનું મંગળવારે રાત્રે જયપુર પાસે આવેલા ગોલાક પાસ ગામ ખાતેથી વડોદરા માટે પ્રસ્થાન થયું હતું.
20 ટન વજનની સફેદ આરસની બડા ગણેશની મૂર્તિનું 800 કિલોમીટરની સફર પૂરી કરીને ગુરુવારે રાત્રે 9 વાગે શહેરમાં આગમન થયું હતું. તારીખ 8 ફેબ્રુઆરીએ વિશ્વની સૌથી મોટી બડા ગણેશની મૂર્તિની સ્થાપના બાદ મૂર્તિને લોકદર્શનાર્થે ખુલ્લી મુકાશે. આજે જે બડા ગણેશની સ્થાપના એ કરવાના છે, 28 ટનનો માર્બલ લીધો, ખરીદ્યો અને ત્યાર પછી આ મૂર્તિનું બડા ગણેશનું કામગીરી જયપુરમાં શરૂ કરી. જયપુરથી આગળ 60 કિલોમીટર ગામમાં મૂર્તિ બની છે અને આજે એનું એ સ્થાપન આપણે બડા ગણેશનું કરવામાં આવશે. આ નિમિત્તે તારીખ 8 અને 9 ફેબ્રુઆરી આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અહીં પધારવાના છે. 9 તારીખે અહીંયા આવશે. 9 તારીખે ગણેશ યાગ થશે અને પૂર્ણાવતિ 5:30 વાગે થશે અને ગણેશ યાગ થયા પછી અહીં આગળ 1,00,000 માણસનો મહા પ્રસાદી રાખી છે. વડોદરા શહેરના ભાવિક ભક્તોને મારી વિનંતી કે આપ બધા જ પધારો અને આ ઉત્સવ રંગે ચંગે આપણે કરીએ. ગોધરા રેલવે સ્ટેશન ખાતે મોડી રાત્રે મુસાફરી દરમિયાન મુસાફરને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. કાનપુરથી બાંદ્રા તરફ જતી કાનપુર એક્સપ્રેસ ટ્રેન દ્વારા અનિલ રામસિંગ અને તેના પત્ની મુસાફરી કરીને સુરત તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ગોધરા રેલવે સ્ટેશન ખાતે અનિલભાઈને હૃદય હુમલો થયો હતો, જેને લઈ ગાડીની ચેઇન ખેંચી ટ્રેનને થુભાવી દેવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. પ્લેટફોર્મ ઉપર મુસાફરને ઉતારી તેનો જીવ બચવા લોકો પાસે મદદ માંગવામાં આવી હતી. કાનપુર એક્સપ્રેસના ગાર્ડ દ્વારા લોકોને મદદ કરવા આજીજી કરવામાં આવી હતી, પરંતુ ઘટના સ્થળે હાજર લોકોની માનવતા મરી પરવારી હોય તેવું જણાઈ આવ્યું હતું. એટલું જ નહીં, ગોધરા રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનો પણ મૂકદર્શક બન્યા હતા. હૃદય હુમલાની ઘટના બાદ સમયસર મદદ કે સારવાર ન મળતા મુસાફરનું આખરે મોત નિપજ્યું. તો બીજી તરફ મદદ અને સારવારમાં વિલંબ થતા મોત નિપજ્યું હોવાના આક્ષેપ મૃતકની પત્ની દ્વારા કરવામાં આવ્યો હતો. અને તેમના જો દીકરા જે સુરત ખાતે હતા તેમની સાથે પણ ટેલિફોન પર વાતચીત કરી અને એમને પણ ગોધરા બોલાવ્યા હતા. એમની પત્નીના જણાવ્યા મુજબ રેલવેમાં આ રીતની ઘટના બની હતી અને એમને ત્યાંના અંદરના ટીસીને વાત કરી હતી, પણ છતાં પણ એમને ગોધરા રેલવે સ્ટેશન પર કોઈ તાત્કાલિક સુવિધા ન મળી અને એને કારણે એને જીવનો ભોગ થયો તેવું એમના પત્નીનું કહેવું હતું. ફરજ પરના અધિકારીઓએ તાત્કાલિક જો આ વ્યવસ્થા કરી હોત તો કદાચ એમનો જીવ બચી જાત. કાનપુર એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડ દ્વારા વારંવાર લોકોને મદદ માટે અપીલ કર્યા બાદ પણ પોલીસ જવાનો મદદ માટે આગળ ન આવ્યા. તો બીજી તરફ મુસાફરના મોત બાદ ગોધરાના સમાજસેવી અતુલભાઈ ઠક્કર વહારે આવ્યા હતા અને મૃતકની પત્નીને સાંત્વના પાઠવીને જરૂરી મદદ પૂરી પાડી હતી. ગોધરા રેલવે સ્ટેશન પરથી શ્રી અનિલભાઈ રામસિંહભાઈ સિંગર ઉંમર વર્ષ 56 નાઓને અહીંયા તપાસ હતા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા, પરંતુ અહીંયા લાવવા દરમિયાન તપાસ કરતા તેઓ મૃત જાહેર કર્યા છે. લાવવામાં જે પ્રાથમિક સારવારની જરૂર હોય એ આપતા એમની જીવ બચાવી શકાયો નથી અને એમના સગાવાલાને તેઓને જાણ કરવામાં આવેલ છે અને પોસ્ટમોર્ટમ તથા અન્ય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. હવે લઈશું એક નાનકડો વિરામ. ચાદી ઉત્સવ ગયા તહેવાર લિજ્જત પાપડ હો હર બાર કરમ પુરમ પુરમ કરમ મજેદાર લિજ્જતાર સાસ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ હા.
ખાડી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ। शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ। थरोली एंजॉयड एवरी मोमेंट ऑफ इट and for the last 3 days my sugar is absolutely normal in the range within the range without any medication sugar pehla minimum 500-400 ne aaspas rehti thi pan ahiya aava pachi sugar pan ochi thai ne insulin dam sari rite ochu thayu chhe aur psoriasis allergy safed dag skin ki kai bimariyon ka ilaj ayurved aur homeopathy ke visheshagya anubhavi doctoron dwara जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध। हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाद गांव के पीछे, आजवा रोड, वडोदरा। फोन 9426315845-9909494921। ओम हेल्थ रिसोर्ट, आजवा फनवल के पीछे, वागोड़िया, वडोदरा। फोन 9408118136। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Raceco Circle. Om Integrated Medical and Research Center और Om Health Resort, जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के। बेचैनी, अनिद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज। मेरा काफ़ी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था, तो मैं वहाँ पे जब वेसेट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15-20 डेज ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर, सिटी क्लिनिक है 14 सुधानगर, लाल पैथ लेप के पीछे, चॉकलेट रूम लैन, चेतलपुर रोड, फडोदरा। ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाग गांव के पीछे, आजवा रोड, फडोदरा। संपर्क करें 9426315845 या फिर 9909994921। ચાલો ચાલો ચાલો, ગુજરાતમાં સૌ પ્રથમ વખત પસંદગી પામેલ આશ્વાસન ગિફ્ટ ફોર ખાતે આવેલ વાઘેશ્વરી માર્કેટિંગ દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવેલ છે, જે 12 મહિનાની છે, જેમાં દર મહિને બાળકોના હાથે પસંદ થયેલ કૂપન નંબરોને 17 ગિફ્ટ આપવામાં આવશે। એટલું જ નહીં, 12 મહિના બાદ બાકી રહેલા બધા જ કૂપન નંબરને ઘરઘંટી, વોશિંગ મશીન, 24-ઇંચ LED TVમાંથી પસંદગીનું આશ્વાસન ગિફ્ટ આપવામાં આવશે। આ યોજનામાં JCB, XUV, આઈસર, ટેરા, ક્રેટા, અમેઝ, KUV, અલ્ટો, મોબિલિયો, અર્ટિગા, બલેનો, i10, ક્વિડ, નેનોકાર તથા ઘણા બધા ટુ વ્હીલર્સ તો છે, તો પછી રાહ કોની જુઓ છો? આજે જ પધારો, તો લખી લો અમારું સરનામું, દુકાન નંબર 3, RR પટેલ કોમ્પ્લેક્સ, પોર કરજણ સર્વિસ રોડ, પોર, વડોદરા। હેલ્પલાઇન નંબર 720-296-1276। તો જલ્દી કરો, નહીતર રહી જશો। આ તો વાઘેશ્વરી માર્કેટિંગની યોજના છે, પછી કહેતા નહીં કે અમે રહી ગયા। માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ, ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી, સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ, CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે। MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે।
સેન્ચુરી હોસ્પિટલ દ્વારા આયોજિત નિઃશુલ્ક વાંધવ્ય માર્ગદર્શન કેમ્પ વડોદરામાં સ્વપ્ન સાકાર કરો અમારા અનુભવથી. 10 વર્ષોમાં 5,000થી વધારે ટેસ્ટ ટ્યુબ બેબીઝ, IVF સાયકલ ઉપર 50% રાહત, નિઃશુલ્ક માર્ગદર્શન ડોક્ટર પૂજા નાડકર્ણી સિંહ દ્વારા, USG ઉપર 50% રાહત, લેબમાં તપાસ ઉપર 25% રાહત. તારીખ 5 ફેબ્રુઆરી 2017 રવિવારના રોજ. ફ્રી રજિસ્ટ્રેશન કરાવો 02612655190, મોબાઈલ 8469184744. સમય બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી. સ્થળ ડોક્ટર નરેન અને ડોક્ટર નીલિમા સોમપુરા, સોનલ નર્સિંગ હોમ, 71 હરિભક્તિ એક્સટેન્શન કોલોની, મલ્હાર પોઈન્ટ, ઓલપાડા રોડ, વડોદરા. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ચાંદોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સતત ગેરહાજર રહીને નવી ચૂંટાયેલી પાંખને જરૂરી હિસાબ અને ચાર્જ નહીં આપતા સરપંચ અને સદસ્યોએ પંચાયત કચેરીને તાળાબંધી કરી હતી. ડભોઈ તાલુકાની 55 ગ્રામ પંચાયત માટેની તારીખ 27 ડિસેમ્બર 2016 રોજ ચૂંટણીઓ યોજાઈ હતી, જેના પરિણામો તારીખ 29 ડિસેમ્બરના રોજ જાહેર થયા હતા. બાદમાં જાન્યુઆરી 2017 માસમાં તબક્કાવાર વિવિધ ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચ માટેની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં તારીખ 21 જાન્યુઆરીએ ચાંદોદ ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી બિનહરીફ થવા પામી હતી, જેથી સરપંચ અને સભ્યોએ તલાટી સુનિલ ભાટિયા અને પૂર્વ સરપંચ રીટા વ્યાસને પંચાયતનો ચાર્જ મેળવવા મૌખિક જાણ કરી હતી, પરંતુ તે સમયે તેઓએ સંતોષકારક જવાબ ન આપીને હિસાબ લખ્યો ન હોય હિસાબ લખ્યા બાદ ચાર્જ આપવાનું જણાવ્યું હતું. પણ ત્યારબાદ તલાટી અને પૂર્વ સરપંચ સતત ગેરહાજર રહેતા નવી ચૂંટાયેલ પાંખ તાલુકા, જિલ્લા અને ગાંધીનગર અગ્રસચિવને લેખિત રજૂઆત કરીને ચાર્જ આપવામાં વિલંબ થતો હોય કશુંક રંધાઈ રહ્યું હોવાની શંકાએ યોગ્ય તપાસની માંગ કરી હતી. જોકે આજ દિન સુધી આ બાબતનું કાંઈ પરિણામ નહીં આવતા આજે ના છૂટકે પંચાયતની નવી ચૂંટાયેલી પાંખે ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરીને પોતાનો રોષ વ્યક્ત કરી તલાટી હાજર થઈ જરૂરી હિસાબ અને ચાર્જ સુપ્રત કરે તેવી માંગ કરી હતી. ડેપ્યુટી સરપંચની ચૂંટણી થયા અને આજે 10 દિવસ થયા, છતાંય તલાટી જરૂરી હિસાબો રજૂ કરતો નથી અને ચાર્જ પણ આપતા નથી. છેલ્લા 10 દિવસથી તલાટી અને માજી સરપંચ પંચાયતમાં આવતા નથી. અમારે ગામમાં કામ કરવા હોય તો શું કરવું? આ બાબતે અમોએ તાલુકા, જિલ્લા અને ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી છે. આખરે આજે ના છૂટકે ગ્રામ પંચાયત કચેરીએ તાળાબંધી કરી TDO સાહેબ કાંઈ પણ પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુર એસટી ડેપોનું નવીન બાંધકામ ગોકળગાયની ગતિએ ચાલતા મુસાફરો પરેશાન થઈ ગયા છે. છોટાઉદેપુર એસટી ડેપોનું બાંધકામ નવીનીકરણ થઈ રહ્યું છે, જેમાં સમય મર્યાદા ઉપરાંતનો સમય થયો હોવા છતાં પણ બાંધકામમાં વેગ મળતો નથી, જેના કારણે ડેપોમાં ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે અને જિલ્લા મથકનું ડેપો હોય આવન જાવન કરતી મુસાફરી કરતી પ્રજાનું ભારણ ખૂબ જ રહ્યું છે અને વિશેષમાં પોલિટેકનિક શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંતરિયાળ ગામડાઓમાંથી અપડાઉન કરતા હોય છે, જેઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપોના નવીનીકરણ બાંધકામ શરૂ કરવા માટેની તારીખ 17/12/2015થી 10 મહિનામાં બાંધકામ પૂર્ણ એટલે કે 16/10/2016ના રોજ સંપૂર્ણ કામગીરી પૂરી કરવાની હતી, છતાં પણ હજી પણ બાંધકામ ગોકળગાયની ગતિએ થતાં ડેપોમાંથી મુસાફરી કરતી જિલ્લાની પ્રજાને ખૂબ જ અગવડતા પડી રહી છે, જેથી બાંધકામ તેજ ગતિએ થાય અને એસ્ટ ડેપો વહેલી તકે નવીન ડેપોમાં ચાલુ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આગામી 5 ફેબ્રુઆરીના રોજ યોજાનારી વડોદરા મેરેથોન અંતર્ગત પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. વડોદરામાં યોજાનારી ઓપાલ વડોદરા મેરેથોન 2017ને આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે વડોદરાવાસીઓ તરફથી શહેરની સૌ પ્રથમ ફૂલ મેરેથોનને ખૂબ જ પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. આ વર્ષે યોજાનારી ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિલોમીટર, 5 કિલોમીટર, દિવ્યાંગ રન, કાબિલ જવાન રન અને ટોર્ચ ઓફ સેવા રનમાં કુલ 74,149 રજીસ્ટ્રેશન નોંધાયા છે, જેના કારણે વડોદરા મેરેથોનને સ્થપાયેલા પોતાના 72,000 રજીસ્ટ્રેશનના પોતાના જ વિક્રમને તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે.
તો બીજી તરફ આ વર્ષે તમામ રજીસ્ટ્રેશન ડિજિટલ અને કેશલેસ થઈ ગયા હોય. ઓપાલ વડોદરા મેરેથોન 2017 રાષ્ટ્રની પ્રથમ ડિજિટલ અને કેશલેસ મેરેથોન બની છે, જ્યારે આ ગુજરાતની પ્રથમ અને એકમાત્ર AIMS સર્ટિફાઈડ મેરેથોન તરીકે પ્રસ્થાપિત થઈ છે, જેના કારણે આ મેરેથોનના ટાઈમ રનમાં ભાગ લેનાર દોડવીરોના ટાઈમ ન્યુયોર્ક, બોસ્ટન, હોંગકોંગ, સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ જેવી ફૂલ અને હાફ મેરેથોનમાં ભાગ લેવા માટે માન્ય ગણાશે. વડોદરા મેરેથોનના ચેરપર્સન શ્રીમતી તેજલ અમીને આ અંગેની વધુ વિગત જણાવી હતી. 5મી ફેબ્રુઆરીએ સવારે 5:30 થી લઈને ફ્લેગ ઓફ જે ચાલુ થશે એમાં ખૂબ ઉત્સાહથી 75,000 જેટલા દોડવીરોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને રેકોર્ડ નંબરમાં આ વખતે દોડવીરો આવશે. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રના સ્પોર્ટ્સના મિનિસ્ટર શ્રી વિજય ગોયલ સાહેબ બી અને ફ્લેગ ઓફ કરવા આવી રહ્યા છે. એમની જોડે જોડે આપણા મેયર શ્રી, આપણા વડોદરાના સ્પોર્ટ્સ મિનિસ્ટર ત્રિવેદી સાહેબ, આપણા સાંસદ, આપણા બીજા ધારાસભ્યોની જોડે જોડે આપણા જે પાર્ટનર્સ છે ઓપલ અને બીજા બધા, એમની અને આપણા વડોદરાના એમિનન્ટ સિટીઝન્સની હાજરીમાં એમની જોડે આ રવિવારે સવારે 9:00 ગ્રાઉન્ડ ઉપરથી ફ્લેગ ઓફ થશે. આ વખતની રેસમાં ખૂબી એ છે કે પહેલી વખત આપણે 42 કિલોમીટરની ફૂલ મેરેથોનનું આયોજન કર્યું છે. ખૂબ ઉત્સાહથી 200 જેટલા દોડવીરો આમાં ભાગ લઈ રહ્યા છે. વડોદરાના બી અમુક દોડવીરો આમાં ભાગ લઈ રહ્યા છે. આપણી જે 42 કિલોમીટર ઉપર આપણે ખાસ આ વખતે ગરમીને જોતા શાવર્સ, ફુવારાની બી નું આયોજન કર્યું છે કે દોડવીરો જ્યારે શરીર તપી જાય 42 કિલોમીટર દોડતા તો આ ફુવારાની નીચેથી જાય તો પાછું ટેમ્પરેચર નોર્મલ પર આવી જાય, ઠંડક પહોંચે. આવી ઘણી બધી આપણે વ્યવસ્થાઓ મૂકી છે. રિધમ હોસ્પિટલ આપણા મેડિકલ પાર્ટનર છે, એમને બી ફૂલ તૈયારી રાખી છે એઇમ્સના નિયમો પ્રમાણે. અને આ મેરેથોન, આપણી વડોદરાની મેરેથોન જે છે એ આપણા ગુજરાતની ઓનલી સર્ટિફાઈડ, એઇમ્સની સર્ટિફાઈડ મેરેથોન છે, એ આપણા વડોદરાજનો માટે ખૂબ ગર્વની વાત છે. અને આ જોડે જોડે સૌથી મોટી મેરેથોન પણ છે. જોડે જોડે આપણે આ વખતે હંમેશા મેરેથોન આપણે કોઝને લઈને કરીએ છીએ. આ વખતનો કોઝ છે આપણો સ્વચ્છતા. અને જોડે જોડે VMC વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બહુ જ સુંદર એક એપ છે, કેન્દ્રીય સરકાર દ્વારા બનાવેલી સ્વચ્છતાની. તો એ સ્વચ્છતાની એપ આપણે જે બી દોડવીરો પોતાના મોબાઈલ ઉપર ડાઉનલોડ કરશે અને ફિનિશ પોઈન્ટ ઉપર પોતાના બીપ જોડે બતાડશે તો એમને એક રેફલ ડ્રોમાં ભાગ લેવાનો એક તક મળશે. આ રેફલમાં અમે 2 હોન્ડા એક્ટિવા સ્કૂટરના ઇનામો મૂક્યા છે. તો બધા જ આવે, બધા જ દોડે અને બધા જ આપણી આ સુંદર બહુ ખૂબ ઉપયોગી એપ ડાઉનલોડ કરે અને આ એક્ટિવા જીતવાનો પ્રયાસ કરે. વધુમાં આ વખતે એક નવી આપણે કેટેગરી મેરેથોનમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે. વડોદરા મેરેથોનનું વ્યક્તિત્વ એક ખૂબ સુંદર વ્યક્તિત્વ બની ગયું છે, સ્પોર્ટની જોડે સ્વચ્છતા અને જોડે સેવા. તો આ સેવાનો જે વ્યક્તિત્વ આગળ લઈ જવા માટે ટોર્ચ ઓફ સેવા એ કેટેગરીમાં, દરેક જુદી જુદી કેટેગરીમાં, ખાસ કરીને 5 કિલોમીટરમાં અમે વડોદરાના 24 વ્યક્તિઓને, એમાં યુથ બી છે, એમાં સિનિયર સિટીઝન્સ બી છે, એમને આપણે આમંત્રિત કર્યા છે અને તેઓએ મિનિમમ 5 લાખ રૂપિયા પ્લેજ કર્યા છે. અને આ પ્લેજ કરેલા પૈસા તેઓ પોતે યા બીજા પાસેથી ઊભા કરશે અને વર્ષ દરમિયાન એમને ગમતી સંસ્થાને, જે NGO સંસ્થા હોય, જે સમાજ સેવાની સંસ્થાઓ છે, એમાં એ લોકો પોતે એને આપી દેશે. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. વડોદરા મેડિકલ કોલેજને એનેસ્થેસિયા વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કરતા SSC હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબો દ્વારા મૃત જાહેર કરાઈ. ગત સાંજે ગોરવા રોડ ઉપર ટનલ ખોદકામ કરતા 2 મજૂરો દબાયા, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢ્યા. RPF ફિલ્મી ઢબે નકલી કુલીને ઝડપી પાડ્યો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV ની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.